આંજણા ખટોદરા વિસ્તારમાં લોકોને પ્રાથમિક સુવિધા આપવામાં આવે તે માટેની લેખિત રજૂઆત કોર્પોરેટર અસલમ સાયકલવાળા તેમજ શૈલેષ રાયકા સહિતના કોર્પોરેટર અને સ્થાનિક લોકો દ્વારા મનપા કમિશનરને કરવામાં આવી હતી. રજૂઆતમાં તેઓએ જણાવ્યું હતું કે સુરત મનપાના વોર્ડ નંબર 18 આંજણા ખટોદરામાં સુરત મનપાની કોંગ્રેસ પક્ષની પેનલ વિજેતા બનતી આવી છે. આ વોર્ડ વિસ્તારમાં પ્રાથમિક સુવિધા બાબતે ઘણીવાર રજૂઆત કરવા છતાંય મનપા દ્વારા કોઈ નક્કર કામગીરી કરવામાં આવી રહી નથી. આ વિસ્તારમાં કોંગ્રેસ પક્ષ હોવાના કારણે શાસકોને જાણે આ વિસ્તાર આંખમાં કણાની જેમ ખૂંચતો હોય તેમ અહીં કોઈ પણ કામગીરી પર ધ્યાન આપવામાં આવી રહ્યું નથી. સુરત મહાનગરપાલિકાએ પક્ષાપક્ષીથી દૂર રહીને અહીં કામગીરી કરવી જોઈએ, જે અત્યંત જરૂરી છે. આ વિસ્તારમાં કોઈ પણ કામગીરી માટે જ્યારે રજૂઆત કરવામાં આવે છે ત્યારે એવા જ જવાબ આપવામાં આવે છે કે આ સમગ્ર વિસ્તાર શાસકોએ પીપીપી યોજના હેઠળ આવરી લીધો છે, જેથી સુરત મનપાનો સ્લમ અપગ્રેડેશન વિભાગ કોઈ કામ કરવાની પરવાનગી આપતું નથી અને જે કામ માંડમાંડસર કરવામાં આવે છે તે ગોકળ ગતિએ કરવામાં આવે છે. સ્માર્ટ સિટી વિસ્તારમાં આવતો લિંબાયત વિસ્તારને યોગ્ય રીતે ન્યાય આપી કામ કરવામાં આવે તે માટેની રજૂઆત કોર્પોરેટર અસલમ સાયકલવાલા દ્વારા મનપા કમિશનરને કરવામાં આવી હતી. સુરત મહાનગરપાલિકાના વોર્ડ નંબર 18 આંગણા ખટોદરામાં કોંગ્રેસ પક્ષની પેનલ ચૂંટાઈ છે 2015થી. 2016થી લઈને 2017 સુધી છેલ્લા 2 વર્ષમાં કોંગ્રેસના તમામ કોર્પોરેટરોએ પ્રાથમિક સુવિધા બાબતે જે કોઈ ફરિયાદો કરી છે તેનું આજ દિન સુધી કોઈ નિરાકરણ આવ્યું નથી અને જાણી જોઈને ભાજપ શાસકોના ઇશારા પર વહીવટી તંત્ર બિલકુલ ધ્યાન આપતું નથી કે જે કંઈ કામ પણ શરૂ કરે છે તો ગોકળ કાંઈ ગતિ કરે છે અને ભાજપ શાસકોને આ વિસ્તાર આંખમાં કણાની જેમ ખૂંચતો હોય એવી રીતે દરેક કાર્યની અંદર આ પીપીપી યોજનામાં જે આ પીપીપી યોજનામાં છે એક જ વાત કર્યા કરે છે, જેને કારણે પ્રાથમિક અસુવિધા એટલી બધી છે કે આ વિસ્તાર સ્માર્ટ સિટીમાં હોવા છતાં આપણને એમ લાગે છે કે લોકો કેવી નરકાગર પરિસ્થિતિમાં જીવી રહ્યા છે. એના માટે આજરોજ કોર્પોરેટ સ્થાનિક કોર્પોરેટર કપિલાબેન, શૈલેષભાઈ, અમારા કોંગ્રેસના વોર્ડ પ્રમુખ બશીરભાઈ, તમામ આગેવાનો, કમિશનર શ્રી અને ડેપ્યુટી કમિશનર શ્રી સિવાય ભટ્ટને રજૂઆત કરવા આવ્યા છે. આવેદનપત્ર થકી લેખિત રજૂઆત કરશું અને અલ્ટિમેટમ આપીએ છીએ કે 15 દિવસમાં આ કામો શરૂ કરો પ્રાથમિક સુવિધાને, નહીં કરશો તો 15 દિવસ પછી સુરત મહાનગરપાલિકા સામે ઉગ્ર આંદોલન કરવાની અમને ફરજ પડશે.